વેલકમ બેક. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના બીજા કાર્યકાળનો 100 દિવસ પૂર્ણ થયા છે. મક્કમતાથી ગુજરાતને અગ્રેસર બનાવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. નમસ્કાર મારા વાલા ગુજરાતના મિત્રો, એક વચન હતું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત નહીં, વચન વિકાસનું, સલામતીનું, શાંતિનું. એમના જ પગલે ચાલીને એક વચન આપ્યું આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતને, વચન સાથનું, સહકારનું, સેવાનું. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગે મક્કમતાથી ચાલીને ગુજરાતને અગ્રેસર બનાવવા સતત કાર્યરત છે. 100 દિવસમાં ભૂપેન્દ્રભાઈએ વચન પાળ્યું સુશાસનની પરંપરાનું, જેના માટે તેમણે નરમ રવૈયાથી સખત નિર્ણયો લીધા અને ગુજરાતને આપ્યું અમૃતકાળમાં અગ્રેસર બનાવવાનું સૌથી મોટું બજેટ. લોકહિતના કાર્યો અને મક્કમ નિર્ણયોથી છેલ્લા 100 દિવસમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે લોક દરબાર યોજ્યા, લોકોને લોન અપાવી, વ્યાજખોરીના ચુંગલમાંથી અનેક લોકોને મળી મુક્તિ, દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન ઝુંબેશ, 14,00,000 ચોરસ ફૂટ સરકારી જમીનમાંથી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ 520 ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા. તો મક્કમતાથી ગુજરાત જ નહીં પરંતુ દેશમાં ડ્રગ ઘૂસતું અટકાવ્યું. 1-8 ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરીને ગુજરાતી ભાષાની અસ્મિતાને નવી શક્તિ અર્પણ કરી. અને હવે પરીક્ષાના પેપર ફોડનારાઓની નહીં રહે ખેર, કારણ કે સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ રોકવા કડકમાં કડક સજાનું વિધેયક પારિત થયું છે વિધાનસભામાં. વચન ગરીબ કલ્યાણનું. શ્રમિકોના વેતનમાં 25% જેટલો વધારો કર્યો. 10,00,000થી વધુ શ્રમિકોનું ઈ શ્રમ પોર્ટલ પર કર્યું રજીસ્ટ્રેશન. 71,00,000 ગરીબ પરિવારોને મફત અનાજ આપ્યું. 30,000થી વધુ પરિવારોને આપ્યા નવા ઘર. 24,000થી વધુ ફેરિયાઓને લોન આપી. શ્રમેવ જયતે. હવે આપણા શ્રમિકોને પોતાના કામના સ્થળની નજીક રહેઠાણ મળી રહેશે, કારણ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શરૂ કરી છે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના. સાથે જ સસ્તા અનાજની દુકાનોથી હવે જુવાર બાજરીનું વિતરણ પણ થશે, જેથી ગરીબોને મળશે શ્રી અન્નનો લાભ. શ્રમિકોના કલ્યાણ માટે તેમના માસિક વેતનમાં 25% જેટલો વધારો કર્યો છે રાજ્ય સરકારે, જેથી હવે શ્રમિકોને મળશે વધુ વેતન. છેલ્લા 100 દિવસમાં 6,500 અનુસૂચિત જાતિના નાગરિકોને સોંપ્યા આવાસ, આદિજાતિ બાંધવોને રોજગારી માટે આપ્યા વાંસ, સરળ અને ઝડપી પરિવહન માટે આદિવાસી ક્ષેત્રોમાં 15 પુલનું કર્યું નિર્માણ, 6,800 વિદ્યાર્થીઓને આપ્યું સ્ટાઇપન્ડ, તો 10,000 જેટલી મહિલાઓની કરી એનિમિયાની સારવાર. વંચિતો સરકારી સેવાઓના લાભ ના ચૂકે તે માટે કુટુંબ ઓળખપત્રો પણ આપવાની કરી જાહેરાત. વચન નારી સન્માનનું. ભૂપેન્દ્રભાઈએ 100 દિવસમાં 1,285 જેટલી કન્યાઓને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત MBBS અભ્યાસ માટે સહાય આપી. 7,00,000થી વધુ સગર્ભા મહિલા અને ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા દર માસે આપ્યા 1 કિલોગ્રામ તુવેર દાળ, 2 કિલોગ્રામ ચણા, 1 લિટર સિંગ તેલની સાથે 1,86,000 જેટલી સગર્ભા મહિલાઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ આર્થિક સહાય આપી સુરક્ષિત માતૃત્વ સુનિશ્ચિત કર્યું. મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નવી 121 મહિલા સુરક્ષા ટુકડી શી ટીમ પણ શરૂ કરી. પહેલીવાર મહિલા લક્ષી યોજનાઓનું બજેટ પણ ₹1,00,000 કરોડ જેટલું વધ્યું. વચન ગ્રામ વિકાસનું, સાથે પર્યાવરણ સંવર્ધનનું. નવા 268 જેટલા અમૃત સરોવરોનું નિર્માણ થયું. ગ્રામ્ય વિસ્તારમાં ઉર્જા ક્ષેત્રમાં લોકો આત્મનિર્ભર બને તે માટે ગોબરધન યોજના હેઠળ 4,100થી વધુ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા. વચન સ્વચ્છ સુંદર શહેરોનું. શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ આવતા 5 જિલ્લાઓમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેની કામગીરી શરૂ કરવાનો નિર્ણય. શહેરી વિકાસને વેગ મળે અને નાગરિકોને સુખાકારી આપવા રાજ્યમાં 25 જેટલી નવી TP સ્કીમ મંજૂર કરવામાં આવી. ક્લીન અને ગ્રીન ઉર્જાને પ્રોત્સાહન આપીને રાજ્યના લગભગ 92,000 જેટલા ઘરો પર સોલર રૂફટોપ સિસ્ટમ પણ લગાડવામાં આવી. વચન આરોગ્ય સુખાકારીનું. હવે તો આયુષ્યમાન ભારત હેઠળ ₹5,00,000ના બદલે
રૂપિયા 10 લાખની ઉપચારની નિઃશુલ્ક સહાય મળશે અને 23 લાખથી વધુ લાભાર્થીઓને વ્યક્તિગત આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા, જેથી હવે રાજ્યમાં આયુષ્યમાન કાર્ડ ધારક લાભાર્થીઓની સંખ્યા વધીને 1,77,00,000 થઈ. 82 લાખથી વધુ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ શરૂ થયા, જેના દ્વારા તમામ હેલ્થ રેકોર્ડ્સનો એક જ જગ્યાએ સંગ્રહ થશે. 25 લાખ જેટલા લોકોનું ટેલિમેડિસિન કન્સલ્ટેશન કરવામાં આવ્યું. અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગમાં શરૂ થશે મેડિકલ કોલેજ, સાથે જ રાજ્યમાં શરૂ થશે 5 નર્સિંગ કોલેજ. વચન યુવા ધનના સશક્તિકરણનું. રાજ્યના યુવાઓને રોજગાર મળી રહે તે માટે 10,338 જેટલી લોક રક્ષક સંવર્ગની ભરતી થઈ, 325 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 1,287 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી થઈ. કૌશલ્યવાન યુવાનોને રોજગાર મળી રહે તે માટે રાજ્યમાં 458 જેટલા ભરતી મેળાઓનું આયોજન, 1 જ દિવસમાં 2,500થી વધુ કર્મયોગીઓને સરકારી સેવામાં જોડ્યા, ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ વિકસાવવા અપડેટેડ સ્ટાર્ટઅપ પોર્ટલ લોન્ચ કર્યું, 33,000થી વધુ યુવાઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે સહાય પણ પ્રદાન કરી, હવે વધુ 8,000 પોલીસની કરાશે ભરતી. વચન ખેડૂત કલ્યાણનો. છેલ્લા 100 દિવસમાં દેશી ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ 1.50 લાખથી વધુ ખેડૂતોને આશરે રૂપિયા 90 કરોડની સહાય આપી, 28,000થી વધુ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રૂપિયા 125 કરોડથી વધુની સહાય આપી, તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી આરંભ કરી. છેલ્લા 100 દિવસમાં ભૂપેન્દ્રભાઈની સરકારે 4,000 પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ પહોંચાડ્યા અને 10,000 જેટલા માછીમારોને અકસ્માત વીમા પણ કપાવી આપ્યા. વચન વિરાટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું. હવે સીમાવર્તી વિસ્તારોને રોડથી સંપૂર્ણપણે જોડતા પરિક્રમા પથનું પણ થશે નિર્માણ. રૂપિયા 3,100 કરોડના ખર્ચે રાજ્યમાં 6 હાઈસ્પીડ કોરિડોર લેશે આકાર. ભવ્ય દિવ્ય દ્વારકાધીશ મંદિરનું સપનું થશે સાકાર. છેલ્લા 100 દિવસમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ ક્ષેત્રની 59 કંપનીઓ સાથે 90,000 કરોડના MOU કર્યા. ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી નવસારીમાં વિશાળ PM મિત્ર ટેક્સટાઇલ પાર્ક લેશે આકાર. ખુશ ખબર કે આપણા કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન અમોનિયાનું ઉત્પાદન થશે. ગૂગલ કંપની દ્વારા યુવાઓ માટે રોજગારીનું સર્જન થશે. પોતાના પહેલા 100 દિવસમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે અમૃતકાળમાં અગ્રેસર ગુજરાતનો પાયો નાખ્યો છે. એવું એક પણ અઠવાડિયું હોતું નથી જ્યારે સરકાર કોઈ ને કોઈ વિકાસનું કામ ન કર્યું હોય. ગુજરાતની 2 દશકની સતત અવિરત વિકાસ યાત્રાનું આ પરિણામ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. આરોગ્ય, શિક્ષણ, વીજળી, પાણી, રોડ, રસ્તા, આવાસ આવી તમામ પ્રાથમિક સુવિધાઓ સરકારે જન જન સુધી પહોંચાડી છે. એટલે જ તો આજે 2 દાયકાનું સુશાસન કહે છે. વચનો પાળ્યા છે અને પાડીશું. ગુજરાતનું માન વધારીશું. જય જય ગરવી ગુજરાત. સમાચારોમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.